वाह राजभा गढ़वी थोड़ी ज्वार में पधारे से हम कुलदीप गढ़वी अपने वच्चे आवी गया छे अपने एक मानव प्रसंग से हूँ चारण छू ने तमे राजपूत एटले आपनी वात होय आज अजब गजब नी थाय छे चारण ने राजपूत ना संबंध शू छे एनी तमने ओळख थाय छे तमे जोयुं आया प्रोग्राम में गढ़वी छे बीजा आवी के ने पर राजपूत ने ए तो खबर पड़े छे कि अमारो प्रसंग होय त्यारे अमारे कोने बोलावा જ્યાં સુધી તમારી આ લાગણીના ભાવના છે ત્યાં સુધી અમે તમારા ઇતિહાસને મરવા નહીં દઈ આખી જિંદગી જીવતા રાખશું ઘણા સમયથી આજથી નહીં હજારો વર્ષથી આયા રાજ આ ગઢવીને આ દુનિયામાં જો કોઈ લાવ્યું હોય તો માત્ર ને માત્ર રાજપૂત તમારા પૂર્વજો પથુરાજા પરમાત્માએ 24 અવતાર લીધા એમાં એક અવતાર પથુરાજાનો એને કદાચ એને એક વિચાર આવ્યો કદાચ હું ક્યાંય ભૂલ કરતો હોય હું ક્યાંય ઘોડા રસ્તે જતો હોય તો મને પાછું કોણ વારે આવો પથુરાજાને વિચાર આવ્યો ત્યારે શિવની પ્રાર્થના કરી જટા ઘટા હસમ રમામ બ્રહ્મ નેલ્પ નિર્જરે વિલોલ વેજ વલ્લ રે વિરાજમાન મૂર્ધની દગત 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 લાલ ભટ્ટ પાઉં કે કે સૌર ચંદ સાયક રય રતે પતે શરણમ મમ ધરા ધરેન્દ્ર નંદ નમ વિલાસ બંધુ બંધુ રમ પુરત દિગત પ્રમોદ માન માન સૈક ઉપા કટાક ધોરણી નુત દુર્દરાપદી આવા ભોળિયાનાથ ને યાદ કરો ને કીધું ભોળિયાનાથ પોતો રાજા તારે શું જોઈ છે તારે એને કીધું કે મારી પાસે દુનિયાની તમામ શક્તિ છે મારી હામે કોઈ આંગળી લાંબી કરી શકે એવું છે નહીં મારી હામે નજર ઉપાડીને કોઈ જોઈ શકે એવું છે નહીં પણ કદાચ હું ક્યાંય ભૂલ કરતો હું રાજપૂત તો મને કોણ પાછું વારે તારે શિવે કીધું કે શક્તિ છે શક્તિની પાસે તું જા એની પાસે એક બાળક છે ચારણનું ગઢવીનું એ બાળક જો તને શક્તિ આપી દે તો દુનિયાના પરમાં તું ગમે અહીંયા આવરા રસ્તે જાતો છું ક્યાંય ભૂલ કરતો હોય છું તો માત્ર ને માત્ર એ ચારણ તને કહેશે કે દરબાર એ રાજપૂત આ રસ્તો તારી માટે બરોબર નથી અને તેથી પથુરાજા શક્તિ પાસે જો માની પ્રાર્થના કરી સાહેબ અજોની સજોની ઉસાસે ને સાસે ને બેઠે ને યોભે ને પાઠી પ્રકાશે ને જાગે ને સોવે ને હાલે ને ડોલે ગુપંતી ને ચંતી કરત કી લોલે ભુજાલ વિશાલ યુજાલ ભવાની કૃપાલ ત્રિકાલ કરાલ દિવાની ઉતાની પાણી ચહીન ચહીન માત્ર ન તાત ન પ્રાર્થના સ્નેહી વિદહાન દહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેષી ઉદાસી નિયાસી નિવાસ જુ મંડી સ રૂપા વિ રૂપા જુ રૂપા જુ જની કમંકાન શંકા શંકા કહાની હરિકાર શબ્દની રાકાર બાની નવાઢાને પ્રોઢાને મુગ્ધાને માલી આવી ભગવતી પ્રગટ થઈ પણ લાગતી હતી કેવી ભવાની કે પ્રચંડ દંડ બાહુ ચંદ યોગ નેન્દ્ર ભાર વિ ભજંગ કેસ ગુંડ લાઈ કંઠ લામ ન હરે ની કંદ કામ ક્રોધ દર અસુરો કાલ મર્દન નમસ્તુ માત હિંગળાદ નિર્મળા રંજની રક્ત સિંહ આસની સાવધાન સંકટી કુટાર કરે ખપ્રદાર કરદલન મહેશ્વરી ની સુંભ સુંભ રક્ત બીજ દેત તેજ ગજ ની નમસ્તુ માત હિંગળાદ નિર્મળા રંજની આવી ભગવતી પ્રગટન કીધું પથુ રાજા મા એક તારે શું જોઈ છે ત્યારે તમારા પૂર્વજ પૂર્વજ પથુ રાજાએ કીધું તારી પાસે એક બાળક છે ચાળનું એ મને આપી દે અને એ પથુરાજા અમને લાવ્યો હજી સુધી રાજપૂત ક્યાંય ભૂલ કરતો હોય ત્યારે એક જ જ્ઞાતિ છે માત્ર ને માત્ર ગઢવી જે તમને સાચું કહી શકે બાજી દુનિયામાં કોઈ જ્ઞાતિ છે નહીં અને બીજી વાત એ ક્ષત્રિય સમાજનું જો કોઈ સારું વિચારતો હોય તો એક જ સમાજ છે એ અમારો ગઢવી સમાજ બાકી દુનિયાનો કોઈ સમાજ નહીં જ્યાં સુધી ચાણો આ સ્ટેજ માથે બેઠા છે સાહેબ ત્યાં સુધી તમારા ઇતિહાસોને મરવા નહીં દે આ જેટલા પણ ઇતિહાસો લેખા તમારા રાજપૂતોના એ ઇતિહાસને વાગડજો એને યાદ કરજો એ ભૂતકાળને વાગડજો કારણ કે તમારા ઇતિહાસ તમે જ્યારે ભૂલી જાય છો ત્યારે તમને ખબર નહીં હોય આ જેટલા ઇતિહાસો ચાણો લેખા જેત્યા બધા રાજપૂતોના જ લેખા છે અમે વિચાર કરો મહાભારત લો તો રાજપૂત આવે રામાયણ લો એમાં રાજપૂત આવે સૌરાષ્ટ્રી રસધાર લો રાજપૂત આવે એવું કોઈ પુસ્તક જ નથી એમાં જેમાં રાજપૂત ન હોય તો બોલવું શું અમારે તમારા સિવાય કઈ બોલવાનો આશરો જ નથી આ બધા પુસ્તકો ચાણો લેખા સાહેબ અને એવો ક્ષત્રિય સમાજ જે આ સન્માન જે ચારણો ને કેવી બોલાવા ચારણો કેવી સન્માન કરવું એ આ રાજપૂત સિવાય સાહેબ કોને ખબર પડે તો એવો રાજપૂત સમાજ બેઠો ત્યારે થોડી વાર માટે માને યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વગાડી એવી ભગવતી જયારે ભવાનીને યાદ કરતા હોય ત્યારે तो के जगदम्बा मातम जोगणे हरे माणी हमें जपिए तमाणा आएगा
देवा यखान दिवा तमारा बड़े मानी परगटिया पोया तमारिया गस पातर तो धारिया अमरनाथ सुरा नर पाई Thank you.
भवानी नो सानिध्य एमा हुन तमे बैठा छी तारे अद्भुत कलाकार आपने पाए छे एक कुलदीप भाई गढवी इमने एक बार जोरदार ताड़ी ना ग्राती वदाओ जेटला गीतो इमने गाया ने इमना पिताजी ए लिख्या छे अने 75 पागड़े भाई तो इमने खुदे लिख्यु छे एटले कवि हो छी ने एक बार जोरदार ताड़ी ना ग्राती वदाओ राजाबा गढवी आवे पछी आपणे इमने वदाओशुं पण तो एक वार वधाई दो आया रहता था आपणे मारो ओळखाण आपू आम जो आ कलाकार यार केवो मस्त लागे स्वाटी राजो आवे तमे जोजो ए मस्त लागे હું એક જ આતંકવાદી જેવો લાગુ છું કોકને મેં કેટલાય ખૂન કરીને આવી ગયો છે મારો વિષય હાસ્યનો સાહિત્યનો પણ આજે મને એવું છે લાગે છે કે રાજપૂત સમાજ બેઠો છો કોઈક વાતે કરીશું હું એવી વાત લાવીશ તમે હાંભરી નહીં એવી હા રાજપૂત સમાજની કદાચ કોઈ કલાકારે નહીં કીધી હોય પણ સૌ પ્રથમ કોઈ પણ કાર્યક્રમ હોય ભજનનો સંતવાણીનો એટલે સૌ પ્રથમ ગણપતિ વંદના એક બે ભજન બહુ મહત્વના બને છે અને ગણપતિના ભજન જો બે આયા થાય તો આખે આખો આપણો ડાયરો સક્સેસ જાય કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગણપતિની વંદના થાય છે તો કુલદીપભાઈના પિતાજી એટલે લખમણભાઈ ગઢવી આવ્યા છે એમને કહું કે ગણપતિની વંદના લઈને આવે એકવાર જોરદાર તાળીના ગડગડાથી વધાવો લખમણભાઈ ગઢવી